વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 6 ભક્તિ યુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે બંગાળના ચૈતન્ય મહાપ્રભુ કબીર વિશે વિગતે વાત કરી. હવે આજે આપણે ગુરુ નાનક, ત્યાર પછી તુલસીદાસ, નરસિંહ મહેતા, મીરાબાઈ વિશે વાતો કરવાના છીએ. તો ચાલો આપણે એમાં આગળ વધીએ. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. યાદ રાખવાનું કે શીખ ધર્મના સ્થાપક કોણ હતા? ગુરુ નાનક. તેઓ નિગુણ શાખાના સંત હતા. એમના શિષ્યો શીખ કહેવાતા. ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે. એ આપણે અગાઉ પણ વાત કરી ગયા કે શીખોનો પવિત્ર ધર્મ ગ્રંથ કયો? ગુરુ ગ્રંથ સાહિબ. અને આપણો પવિત્ર ધર્મ ગ્રંથ ખબર છે ને તમને મિત્રો? શ્રીમદ ભગવદ્ ગીતા. એ આપણો હિન્દુ ધર્મનો પવિત્ર ધર્મગ્રંથ છે. તો શીખોનો પવિત્ર ધર્મગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબ. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સૂરદાસ અને મીરાબાઈ જેવા વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. યાદ રાખવાનું, ઉત્તર ભારત અને રાજસ્થાનમાં વૈષ્ણવ ધર્મના કયા કયા? તુલસીદાસ, સૂરદાસ અને મીરાબાઈ જેવા ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો થઈ ગયેલા. તુલસીદાસ વિશે વાત કરીએ. ચાલો, તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તેમણે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથની રચના કરી હતી. હવે અહીંયા તમારે યાદ રાખવાનું કે તુલસીદાસે કયા કયા ગ્રંથની રચના કરી હતી. તો તુલસીદાસે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથની રચના કરી હતી. તુલસીદાસનો ગ્રંથ રામચરિત માનસ આપણે બધા જ જાણીએ છીએ મિત્રો, આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. ગુજરાતમાં ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત જેનું નામ છે નરસિંહ મહેતા, એમણે પણ ઘણો બધો ફાળો આપ્યો હતો. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતમાં જેણે લોકોને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા એવા 15મી સદીમાં થઈ ગયેલા નરસિંહ મહેતા. તો ચાલો આપણે નરસિંહ મહેતા વિશે વાતો કરીએ. ટૂંકનું તરીકે પૂછી શકાય મિત્રો, નરસિંહ મહેતા એટલે મોટો પ્રશ્ન આપણે સમજવાના અહીં. તો ચાલો, નરસિંહ મહેતા ઈસવીસન 1412 ઈસવીસન 1480 ગુજરાતી ભાષાના એ આદિ કવિ છે. આપણે બધા જાણીએ છીએ મૂળ તળાજા ભાવનગરના એ હતા. જો મિત્રો, અહીં તમને જે ચિત્ર આપેલી છે, જે છબી આપેલી છે, આપણે અગાઉ વાત કરી ને ગુરુ નાનક, શીખ ધર્મ, તુલસીદાસ અને આપણે જે અત્યારે વાત કરી રહ્યા છીએ નરસિંહ મહેતા, આ સંતોનો છબીને તમે જુઓ, ગુરુ નાનક, તુલસીદાસ અને નરસિંહ મહેતા. તો જૂનાગઢ આવી વસેલા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ મહત્વના પદો અને પ્રભાત્યા ખરેખર લોકજન સમાજ ઉપર ઊંડી અસર કરી હતી. આ નરસિંહ મહેતાએ અનેક પ્રભાત્યા લખ્યા હતા. આપણે જે વાત કરી રહ્યા છીએ જૂનાગઢ આવીને એમણે જ્ઞાન અને ભક્તિપૂર્ણ અનેક પદો અનેક પ્રભાત્યાઓ લખ્યા હતા, જેણે ખરેખર લોકોના જન સમાજ ઉપર ઊંડી અસર કરી હતી. અને એમાંનું એક ખાસ
એ તમે સર્વ જાણો છો નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે. ગાંધીજીને પણ ખૂબ પ્રિય હતું, તમને ખબર હશે મિત્રો. એ ભજન એટલું બધું લોકપ્રિય બન્યું હતું, ગાંધીજીને પણ ખૂબ પ્રિય હતું અને આપણે સર્વ જાણીએ છીએ, આપણને પણ પ્રિય લાગે એવું છે એ ભજન. ખૂબ સરસ એની અંદર સમજ આપેલી છે. ખરેખર આ નરસિંહ મહેતા સંસારી માણસ હતા મિત્રો, સંસારમાં રહીને ભગવાનની ભક્તિ કરતા હતા. જો સંસારી હતા છતાં સંસારનો જે રંગ છે એ એમને બહુ નથી લાગતો, એ સંસારના રંગોથી પર હતા અને વધારે એને રસ હતો ભગવાનની ભક્તિનો, ઈશ્વરની ભક્તિનો. તેઓ છૂટાછૂટ અને જ્ઞાતિભેદના ખૂબ વિરોધી હતા અને એ એવું જ કહેતા હતા કે પક્ષપાત કરવો જ નહીં જોઈએ, આપણે હવે છૂટાછૂટના ખ્યાલ રાખીએ, જ્ઞાતિનો ભેદ કરીએ તો એમાં ઈશ્વર છે જ નહીં અને એ રીતે આપણે ઈશ્વરને પામી જ ન શકીએ. જો જ્યાં સમદ્રષ્ટિ હોય ને, જ્યાં સર્વને સમાનતા હોય ને, ત્યાં જ ઈશ્વર છે એવું એ નરસિંહ મહેતા માનતા હતા. એટલે એમણે છૂટાછૂટ અને જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. તેઓ સૌના ઘરે ભજન કરવા જતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો. એમને ભજનમાં ખૂબ રસ હતો, ઘરે ઘરે જઈને એ ભજન કરતા. જો મેં અત્યારે જ વાત કરી એ પ્રમાણે તમને મિત્રો, પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન, એમાં શું પક્ષ કરવાનો. આપણે આજે તમે જોઈ શકો મિત્રો, ધર્મના પણ પક્ષ કરીને બેસી ગયા છે. કોઈ ધર્મ મોટો નથી, કોઈ ધર્મ નાનો નથી. અગાઉ પણ આપણે વાતો કરી, બધા જ ધર્મ સમાન જ છે અને આપણા બંધારણની અંદર પણ સર્વ ધર્મ સમભાવની જ નીતિ અપનાવી છે. આપણે ભારત બિન સાંપ્રદાયિક છે, ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે, આપણને બધાને ખબર છે. આપણું બંધારણ પણ કોઈ ધર્મને ઊંચો નીચો ગણતું નથી, નાનો મોટું ગણતું નથી. આપણા માટે સર્વ ધર્મ સમાન જ છે, એટલે તો ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર કહેવાય. આપણે કોઈનો પક્ષ પણ લેતા નથી, સર્વ ધર્મ સમભાવની નીતિ આપણે અપનાવી છે. નરસિંહ મહેતાએ પણ એ જ કીધું છે કે સર્વ ધર્મ સમભાવ છે, બધા ધર્મ સરખા જ છે, સમભાવ રાખો, કોઈ નાનો મોટો નથી, એવો કોઈ પક્ષ જ નહીં કરો. સમદ્રષ્ટિ રાખો, બધા પ્રત્યે એક સરખી દ્રષ્ટિ રાખો. પશુ પંખી પ્રાણી મનુષ્ય સર્વજીવ સમાન જ છે, બધાને સાથે સર્વ સમદ્રષ્ટિથી રહીએ. કરુણા રાખો હૃદયમાં, ભગવાનની ભક્તિ રાખો, પ્રેમ રાખો અને બધાને સમાન ગણો. પછી આ ઊંચી જાતિનો, આ નીચી જાતિનો, આમ એ બધા ભાવ આપણામાં આવવા જ ન જોઈએ અને એવા ભાવ સાથે આપણે ભક્તિ સાચી રીતે કરી જ ન શકીએ અને ભગવાનને ક્યારેય પામી જ ન શકીએ. એટલે એવા એવા ખ્યાલ જ નહીં રખાય મનમાં. અને એમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. એમનું જીવન જ એનું ઉત્તમ ઉદાહરણ છે મિત્રો. ખરેખર આપણે ભગવાનની ભક્તિ કરીશું ને મિત્રો, અને જો ભગવાનની ભક્તિ તો કરવી જ જોઈએ મિત્રો. આ દુનિયામાં ગમે એવી આપત જ્યારે આવે ત્યારે લોકોનો છેલ્લો રસ્તો, છેલ્લે લોકો ભગવાનને હાથ ધરે છે ને. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ને, ડૉક્ટર પણ જ્યારે હાથ ઊંચા કરી દે ને એમ કે હવે ભગવાન ઉપર છે બધું, ત્યારે આપણે હાથ જોડીને એને પ્રાર્થના કરીએ ને, કરીએ કે ન કરીએ, કરીએ ને. હા મિત્રો, ઈશ્વર જ એક એવો છે મિત્રો કે જે આપણને બધી જ પરિસ્થિતિઓમાંથી બચાવશે. વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો. શ્રદ્ધા અને સબૂરી જીવનમાં હોવા જોઈએ. સાંઈબાબાએ કીધું છે ને, શ્રદ્ધા અને સબૂરી રાખો, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખો અને સબૂરી એટલે ધીરજ રાખો, તો જ આપણને ભક્તિનું ફળ મળે. સમજાયું? એટલે ખરેખર ઈશ્વર આપણને સર્વ આપત્તિમાંથી બચાવશે જ, એ જ બચાવવાવાળો છે. અત્યારે જે કોરોનાની મહામારી ચાલે છે, આપણે બધા જ ડૉક્ટરો પણ કે ગમે વૈજ્ઞાનિકો હોય પ્રયત્ન કરી રહ્યા છે ને. આપણે અત્યારે કોને હાથ જોડીને પ્રાર્થના કરીએ? ભગવાનને ને, કે ભગવાન અમને આ મહામારીમાંથી બચાવજે.
તું સર્વનું કલ્યાણ કરવાવાળો છે, દુનિયામાં આવેલી આફતમાંથી તો અમને બચાવે એવી પ્રાર્થના આપણે એને કરીએ કે ન કરીએ? કરીએ ને, કરવી જ પડે. એ જ છે, બધી આપત્તિમાંથી ઉગારવાવાળો એ જ છે. અને તમે પણ જીવનમાં ઘણીવાર અનુભવ કર્યો હશે મિત્રો, આપણે જીવનમાં આવી પડેલી આપત્તિ સામે એ જ આપણને બચાવે છે. અને આપણે ઘણીવાર કહીએ ને, ખરેખર ભગવાનની કૃપાથી મારું આ કામ પાર પડી ગયું, આપત્તિમાંથી હું બચી ગયા, આપણે બચી ગયા, આવું બોલતા હોઈએ છીએ ને આપણે. એટલે ખરેખર આપણા જીવનમાં આવેલા સંકટોમાંથી ઈશ્વર આપણને બચાવે છે. નરસિંહ મહેતાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. ભક્ત પ્રહલાદ વિશે તમે જાણો છો બાળકો, તમે એના વિશે ઘણું બધું સાંભળ્યું છે, એની વાર્તાઓ સાંભળી છે. ભક્ત પ્રહલાદના જીવનમાં કેટલી ઉપાધિ આવી, પણ એને બચાવવાળો ભગવાન હતો ને. મીરાબાઈના જીવનમાં કેટલી આપત્તિ આવી, પણ એને બચાવવાળો ભગવાન હતો ને. એટલે જીવનમાં આવેલી આપત્તિમાંથી આપણને ઈશ્વર ઉગારે છે, એ સનાતન સત્ય છે, આપણે સ્વીકારી લેવાનું છે. એટલે ભગવાનની ભક્તિ તો કરવાની જ છે, ઈશ્વરને યાદ કરવાનું છે મિત્રો. ઈશ્વર જ આપણને તમામ પ્રકારના સંકટમાંથી ઉગારશે. એટલે એવી શ્રદ્ધા રાખો અને સાચી ભક્તિ રાખો. ભક્તિ તો જીવનમાં કરવું જ પડે. આધ્યાત્મિક બનો, આધ્યાત્મિક વિચારો જીવનમાં રાખો, તો જ આપણે જીવનમાં સારા વિચારો રાખી શકીએ, ખોટા માર્ગે ન જઈએ. એટલે ભક્તિ ખૂબ જરૂરી છે. તેમના પદો એમના પ્રભાટિયા તરીકે જાણીતા છે, ઘણા બધા પ્રભાટિયા એમણે લખ્યા હતા. એટલે મિત્રો આપણે વાત કરી નરસિંહ મહેતા વિશે, ટૂંકના તરીકે પૂછી શકાય. ત્યાર પછી બીજા આપણે જે વાત કરવાના છે મીરાબાઈ વિશે, જુઓ તમને એમનું છબી પણ આપેલી છે ને મીરાબાઈ. ચાલો તો આપણે મીરાબાઈ પણ ટૂંકના તરીકે પૂછી શકાય, એટલે એના વિશે જે વિસ્તારથી વાતો કરીએ એ તમારે ધ્યાનથી સાંભળવાની, ટૂંકનમાં પૂછીએ તો લખવાનું, સમજીએ એમના વિશે, મીરાબાઈ વિશે. રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેળતા રાજવીના પુત્રી હતા, એમનો પરિચય આપેલો છે. તેના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયો હતો. રાજપરિવારમાં એમના લગ્ન થયા હતા. કૃષ્ણની ભક્તિમાં ટરવોળ થઈ જવાવાળા એ હતા. અને મીરાબાઈની ભક્તિ વિશે તો આપણે જાણીએ છીએ મિત્રો, નાનપણથી જ એ કૃષ્ણની ભક્તિના રંગમાં રંગાયેલા હતા. શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂંજતા હતા. ગિરધર ગોપાલ ખબર ને, ગીરી એટલે પર્વત, જેણે પોતાની ટચલી આંગળી ઉપર પર્વતને ધારણ કરેલો એટલે એનું નામ પડેલું ગિરધર ગોપાલ. ભગવાન શ્રી કૃષ્ણ તમને ખબર છે ને, વરસાદની આપત્તિ જે અતિશય વરસાદ જ્યારે પડતો હતો, ભગવાને એ આપત્તિમાંથી બચાવવા માટે પોતાની ટચલી આંગળી ઉપર પર્વતને ધારણ કરેલો ખબર ને, એટલે એ ગિરધરના નામે ઓળખાયેલા. આપણે જાણીએ છીએ એના વિશે. એ ગિરધર ગોપાલના રૂપમાં એને પૂંજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા, જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા. યાદ રાખવાનું કે મીરાબાઈએ કઈ કઈ ભાષામાં પદો રચ્યા હતા, તો મીરાબાઈએ ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા. તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ ખૂબ લોકપ્રિય છે. આપણે વાત કરી મિત્રો મીરાબાઈની, તો ટૂંકનન તરીકે પણ પૂછી શકાય. મીરાબાઈ વિશે આપણે વાત કરી, ફરીથી ઝડપથી રિપીટ કરી લઈશું. રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેળતા રાજવીના પુત્રી હતા. તેમના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. તેઓ નાનપણથી જ શ્રી કૃષ્ણને ગિરધર ગોપાલના રૂપમાં પૂંજતા હતા. મીરાબાઈએ ગુજરાતી અને હિન્દી ભાષામાં પદોની રચના કરી હતી. તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદોની જેમ ખૂબ લોકપ્રિય થયા હતા. ત્યાર પછી જુઓ મિત્રો, એક સરસ મજાની અહીં તમને ઉક્તિ આપેલી છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાષે, દેહમાં દેવતું તેજમાં તટવટું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. આપણે મીરાબાઈ પછી જે વાતો કરવાની છે મિત્રો, સંત સુરદાસની. આવા જ એક સંત સુરદાસ હતા. તેઓ વલ્લભ આચાર્યના શિષ્ય હતા. વ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા. મહારાષ્ટ્રના
ભક્તિ આંદોલનમાં ઉત્તર ભારતની બરાબર સાથે જે આંદોલન ચાલતું હતું, જ્ઞાનેશ્વર જેના વિશે આપણે વાતો કરવાના છીએ એની છબી આપેલી છે. જુઓ, પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. આજે જ્ઞાનેશ્વર છે, તમે ચિત્રમાં જોઈ શકો, એ મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના એમણે શ્રી ગણેશ કર્યા હતા. એટલે યાદ રાખવાનું કે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોણે કર્યા હતા? તો મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ આ જ્ઞાનેશ્વરે કર્યા હતા. ફક્ત 15 વર્ષની વયે તેમણે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપરની ટીકા, જેનું નામ છે જ્ઞાનેશ્વરી, લખી હતી. એટલે યાદ રાખવાનું, એમણે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપરની જ્ઞાનેશ્વરી લખ્યું હતું. નામદેવ ખરેખર યુવાનીમાં અધર્મ માર્ગે હતા, પરંતુ ત્યાર પછી એમને સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા. મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા હતા એ. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેઓ પણ ઉચ્ચ નીચના અને નાટ જાતના ભેદભાવના વિરોધી હતા. જો દરેક સંતોએ, સાધુએ ઉચ્ચ નીચના ભેદભાવ, નાટ જાતના ભેદભાવનો વિરોધ કર્યો છે. આપણે બધા જ જાણીએ છીએ, આપણા બંધારણમાં પણ આવો કોઈ ઊંચી નીચીના ભેદભાવ કે જાતના ભેદભાવ ન રાખવા, બધાને સમાન જ ગણ્યા છે આપણે. તો તેઓ સૌને સમાન માનતા હતા, અને ખરેખર આપણે એ જ શીખવાનું, એમણે આપણને એ શીખવ્યું છે. તુકારામ પણ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમના રચાયેલા અભંગો ખૂબ જાણીતા હતા. સમર્થ ગુરુ રામદાસ, જે શિવાજીના ગુરુ હતા, આપણે શિવાજી વિશે વિગતે સમજી ગયા છે. શિવાજીના ગુરુ કોણ? સમર્થ ગુરુ રામદાસ. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. કયા ગ્રંથની રચના કરી હતી? દાસ બોધ નામના ગ્રંથની રચના કરી હતી. મિત્રો, મહારાષ્ટ્રમાં થઈ ગયેલા અનેક સંતો વિશે આપણે વાત કરી, જ્ઞાનેશ્વરની આપણે વાત કરી મિત્રો, એકનાથની આપણે વાત કરી મિત્રો, તુકારામ વિશે આપણે વાત કરી, ગુરુ રામદાસ શિવાજીના ગુરુની વાત કરી, જે મહારાષ્ટ્રના થઈ ગયેલા સંતો હતા. એટલે પૂછી શકાય કે મહારાષ્ટ્રમાં થઈ ગયેલા સંતો વિશે વિગતે સમજૂતી આપો. પ્રશ્નમાં પૂછી શકાય મુદ્દાસર, મહારાષ્ટ્રના સંતો વિશે જણાવો. તો આપણે ઝડપથી રિપીટ કરી લઈએ જે બધી વાતો કરી ગયા. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. તેમણે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી. તેઓ મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેમણે ઊંચ નીચ અને નાત જાતના ભેદભાવ દૂર કર્યા હતા. તુકારામ પણ મહારાષ્ટ્રના સંત કવિ હતા. એમણે રચેલા અભંગો ખૂબ જાણીતા છે. સમર્થ ગુરુ રામદાસ, જેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયત્ન કર્યો હતો. લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધના ગ્રંથની રચના કરી હતી. આ છે મહારાષ્ટ્રના સંતો વિશેની વાત. ત્યાર પછી જુઓ મિત્રો, આટલું જાણો, જે તે સમયના સંતો છે એમનો જન્મ અને એનો મૃત્યુ વિશેની, મધ્યકાલીન સંતોનો સમયકાળ વિશેની વાતો આપેલી છે, તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.